तो विद्यार्थी मित्रों प्रकरण त्रण स्वाध्याय 3.1 नो बीजो दाखलो आलेखनी रीते उकेल मेळवो। आपणे आनी पहेलाना विडियो में जोयुं प्रथम दाखलो एमां बेजिक रीत अने आलेखनी रीत। आनी अंदर आलेखनी रीते आपणे दर्शावानुं छे, उकेल नथी मेळवानो। तो सौ प्रथम आपणी रकम आवी हशे जो एक्स अने वाय अनुक्रमे बेटनी किंमत होय तो एक्स छे ने ए बेटनी किंमत छे रुपियामां अने वाय छे ए बॉलनी किंमत छे। ख्याल आवे छे तमने? तो एक्स प्लस टू वाय बराबर 1300, एक्स प्लस त्रण वाय बराबर 1300, आ आखी रकम आटली छे। अने आ जे माहिती छे जेने आपणे आलेख द्वारा बे सुरेख समीकरणनो आलेख दोरी शकाय एवी रीते रजू करवानी छे। तो मित्रों सौ प्रथम स्टार्टिंग केवू थाय तो बेटनी किंमत एक्स रुपया, एक्स रुपया बेटनी किंमत अने बॉलनी किंमत वाय रुपया छे। ओके, आ वाय अनुक्रमे एटले तो तमे जाणो छो। तो त्यार पछीनो मुद्दो रहेशे आजे छे ए समीकरण नंबर एक रहेशे अने आ छे ए समीकरण नंबर बे रहेशे। समझाय छे ने? आ एक अने बे समीकरण छे। खरेखर आजे रजूआत करेली छे आपणे मात्र आलेख दोरवानो छे, उकेल खरेखर नथी मेळवानो। समीकरण एक परथी आ जे समीकरण छे एने तमने ख्याल होय तो धोरण 9 માં મેં સમજાવેલું તમને કે આ એક્સ લખવાનો પહેલા, પછી બરાબર, પછી બરાબર, પછી જો કાંઈ હોય 0 હોય, 1 હોય, 2 હોય, 1300 આ ગમે તે અંક હોય એ લખવાનો। અને વાયવાળું પદ હોય જેને આપણે ડાબી થી જમણી બાજુ લઈ જવાનું। યાદ રહેશે ને? આવું બહુ સિમ્પલ છે। જો હું તમને અહીંયા સમજાવું રફકામ દ્વારા, આ પહેલાં લખવાનો એક્સ, પછી બરાબર લખી નાખવાનું તમારે છે ને, એકદમ ઇઝી એક્સ બરાબર લખી નાખવાનું, એ તો યાદ રહેશે ને? યસ। તો પછી હવે બરાબર છે એના પછી અહીંયા શું છે? 1300 છે ને, તો એ 1300 લખી નાખવાના, બીજું કાંઈ ડોટ ડાયું થવાનું નહીં। લખાઈ ગયા? હવે એક્સ લખાઈ ગયું, બરાબર લખાઈ ગયું, 1300 લખાઈ ગયું, તો બાકી શું છે? 2y છે, તો એ 2y છે એને આ બાજુ લઈ જવાના, એટલે પ્લસ છે તો માઇનસ થશે, પણ મૂલ્ય તો એનું જ છે, ખાલી નિશાની બદલાઈ છે। તો આ રીતે આ સમીકરણ મળી ગયું। હવે તમને આવું આવડે કે નહીં? ચાલો મારી સાથે બોલો તો આનું આવું કરવું છે આપણે। પહેલાં એક્સ બરાબર લખી દેવાનું, ચાલો સરસ, પછી ચાલો આ એક્સ અને આ બરાબર લખાઈ ગયું, પછી આ 1300 લખી દેવાના। ખ્યાલ આવે છે ને? પછી આ 3y છે ને એને લખવાના, એટલે માઇનસ 3y, પ્લસ છે તો માઇનસ થઈ ગયા। સમજાય છે કે નહીં? તો હવે એને આપણે લખવાનું છે મિત્રો। ઓકે, આ જે સમીકરણ એક પરથી આ જે મેં અગાઉ સમજાવ્યું છે એટલા માટે કે પછી સ્લાઇડ બદલી જાય તમને ખ્યાલ ના આવે એટલે, બરાબર છે, ત્યારે સમજાવીશ પાછી ફરી વખત। એટલે અહીંયા સમીકરણ એક છે એના ઉપરથી આપણે અહીંયા લખ્યું। તો હવે શું કરવાનું? હવે એક્સનું મૂલ્ય શોધવાનું આ સમીકરણ છે। આ સમીકરણ શું છે? એક્સનું મૂલ્ય શોધવાનું સમીકરણ, એવું તો યાદ રહી જાય ને તમને, તમે ખુદ બનાવેલું હોય તો યાદ રહી ને। તો પહેલું પદ લખવાનું વાય બરાબર 0 લેતા,
પણ કઈ જગ્યાએ લેતા? તો અહીંયા જ્યાં વાય છે ત્યાં આપણે મૂકવાનું ઝીરો. હવે પ્રશ્ન તમને થવા જોઈએ, સર ઝીરો જ લેવાનું? તો એવું જરૂરી નથી ઝીરો લેવાનું. તમે 10 લ્યો, 20 લ્યો, 1 લ્યો, 2 લ્યો, 5 લ્યો, પણ એવા અંકો લ્યો કે તમે આલેખ દોરો ને ત્યારે તમને દર્શાવવાની મજા પડે. આ ઝીરો મેં લીધું છે માત્ર, પણ એને દર્શાવીશું નહીં આપણે. કદાચ ચાલો જોઈએ પછી છેલ્લે બરાબર આલેખ. પણ મેઇન જે અંકો છે ને આ બેમાં બહુ ડિફરન્સ છે. એટલે અહીંયા તમે મોટા અંક લ્યો ને એમ વધારે તમને મજા આવે. એટલે એવું નથી, અમુક દાખલામાં નાના અંકોમાં વધારે સરળતા રહે. તો ચાલો અહીંયા શૂન્ય લીધું, જો આ એક્સ લખી દેવાનું બરાબર 1300 ઓછા 2. હવે આ વાય છે ને ત્યાં આ કયું મૂલ્ય છે? શૂન્ય છે, તો શૂન્ય લખી દેવાનું. એટલે 2 × 0 0 જ થાય, મહેરબાની કરીને 2 લખતા નહીં. આ 1300, આ માઇનસ, આ બરાબર, આ એક્સ, આ માટે, ખબર પડી ગઈ ને? તો નેક્સ્ટ, તો કે માટે આ એક્સ, આ બરાબર, આ 1300. હવે આ તો છે જ નહીં કશું. તો આ જે મળ્યું ને મિત્રો, એ અને આ લીધું તું એ, એ બે અહીંયા લખવાના. જુઓ આ 1300 અહીંયા એક્સ લખ્યું કે નહીં? આ એક્સ, આ એક્સ અને વાય બરાબર આપણે શું લીધું તું? 0 લીધું તું. ખ્યાલ આવી ગયો? તો હવે આવી રીતે આજે છે ને રફ કામ એવી રીતે કેવી રીતે જુઓ. તો હવે વાય બરાબર શૂન્યને બદલે મેં શું લઈ લીધું? 100. 100 લેવાનું કારણ એ છે કે મોટા અંકો લઈએ તો થોડો જવાબ નાનો આવે, એમાં આમાં કશો વાંધો નથી. તો ચાલો ફરીવાર આ ગણતરી સમજી લઈએ. ત્રીજું એક કામ હોય તો આ એક સાથે આપણે સમજીશું. ચાલો વાય બરાબર તમે 100 લીધા, ક્યાં? આ સમીકરણમાં. ચાલો આને આપણે ક્લિયર કરી દઈએ. વાય બરાબર તમે ચાલો આમાં 100 લ્યો, તો 100 × 2 એટલે અહીંયા 200 થઈ ગયા કે નહીં? અહીંયા સમજાય છે કે નહીં? આમાં તમે બોલો, હું મને તો કાંઈ સંભળાશે નહીં, હું બોલું તમને સંભળાશે, એટલે તમારા મનમાં બોલજો. એક્સ બરાબર 1300 માઇનસ 2 × 100 એટલે 200. આ 1300 ના 1300, આ માઇનસના માઇનસ, આ 200, આ બરાબર, આ એક્સ, આ બધું સળંગ ખેંચતું જ રહેવાનું. પણ આ 1300માંથી 200 જાય તો 100 એ અહીંયા 2 લખી દેવાનું. એવી રીતે 200 લેવામાં આવે તો 200 × 2 એટલે 400 થઈ ગયા. 1300માંથી 400 જાય તો 900 વધ્યા, લખી દીધા. પણ ભૂલ નહીં કરતા, આ એક્સ છે એ એક્સના ખાનામાં જ લખવાનું, અને આ વાય છે ને એ વાયના ખાનામાં જ લખવાનું. હવે આની ગણતરી તો અહીં ક્યાંય છે નહીં, તો અહીંયા કઈ રીતે આવી ગયું? તો ભાઈ આ સમજ તમને પડી જવી જોઈએ કે આ અહીંયા તમે જુઓ કેટલો ઘટાડો થયો. અહીંયા અહીંયા 200નો થયો, અહીંયા 200નો થયો ને, અહીંયા 200નો થયો ને. તો માઇન્ડ ચલાવવાનું, તો અહીંયા 200ના ઘટાડા છે અને નીચે 100 100 100 વધતા જાય. તો અહીંયા 200 હોય તો અહીંયા 300 આવે, અને અહીંયા ઘટાડો થાય છે તો 200. ખ્યાલ આવી ગયો ને? આમ આમ ડિઝાઇન પેટર્ન બનાવવાની તમારે. ઓકે, તો આ એક કોષ્ટક આપણે બનાવ્યું, પણ હજુ બીજું સમીકરણ છે ને એનું કોષ્ટક આપણે પાછળ બનાવીશું. જુઓ, પણ આ કોષ્ટક કંઈ સીધું તમારે નથી બનાવી દેવાનું, એ તમારે પહેલાં કરવી પડશે ગણતરી સમીકરણ 2 પરથી. તો એમાં શું કરવાનું? તમને ખ્યાલ આવી ગયો, મેં સમજાવ્યું હતું, હું બોલું એ જરા શાંતિથી સાંભળજો પ્લીઝ પ્લીઝ. તમારે પહેલાં લખવાનું એક્સ બરાબર, શું લખવાનું? બધા દાખલા લખવાનું, કોઈમાં બીજું કંઈ વાય બરાબર લખવાનું થશે ને તો હું કહીશ પછી. પણ અત્યારે તમારે એક્સ બરાબર લખવાનું, આલેખની રીતે ઉકેલ મેળવો ત્યારે. સમજાય છે ને? શું લખી નાખવાનું તમારે? એક્સ બરાબર. પછી બીજું કામ શું કરવાનું? તો બરાબર પછી સમીકરણમાં જે કાંઈ હોય
એ લખી નાખવાનું. યાદ રહેશે? ફરીવાર ચાલો મારી સાથે બોલો. પહેલાં એક્સ બરાબર લખવાનું, પછી બરાબર, પછી જે કાંઈ હોય એ લખી દેવાનું. આવું ત્રીજું કામ જો શાંતિથી સાંભળજો. હવે બરાબરની પહેલાં વાયવાળું કે કાંઈ પણ હોય એક્સ સિવાયનું, હા, વાયવાળું પદ કે અચલ પદ કે એ બધું જમણી બાજુ લાવવાનું. ક્યાં લાવવાનું? જમણી બાજુ. એટલે 1300 લખ્યા હોય અહીંયા આ બંને, તો આપણે આ 3y છે એ પ્લસ છે ને જમણી બાજુ લઈ લ્યો એટલે માઇનસ થાય. નિશાની બદલવાની. અને એક ચોથી બાબત જે આમાં નથી પણ હું તમને કહી દઉં છું, ચોથી બાબત એ છે કે તમારે એક્સ જે મળે છે તમને બરાબર, એમાં બરાબર પછી 1300 જ હોય એવું જરૂરી નથી. અને એક હોય એવું પણ જરૂરી નથી. અને કોઈ સંખ્યા નહીં હોય એવું પણ બની શકે. ખ્યાલ આવે છે તમને? ગમે તે હોઈ શકે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જો એક્સની આગળ કોઈ અંક હોય, એવા દાખલા હોય આવવાના છે, અંક હોય અહીંયા કંઈ, તો એને આના છેદમાં મૂકી દેવાનો. જો દાખલા તરીકે આપણું સમીકરણ આવું હોય, હું તમને એક ઓન ધી સ્પોટ સમજાવી દઉં. ચાલો આ સમીકરણ 2 છે ને એમાં અહીંયા 2 છે એવું ધારી લ્યો. અન્ડરસ્ટેન્ડ? ધોરણ 9માં તમે શીખી ગયા છો, અત્યારે રિવિઝન જ છે. તો પહેલાં લખવાનું એક્સ બરાબર, એ તો તમને યાદ રહી ગયું ને, શું લખવાનું? એક્સ બરાબર. પછી શું કરવાનું? એક્સ બરાબર લખાઈ જાય પછી શું કરવાનું? ચાલો, તો એક્સ બરાબર લખાઈ જાય ત્યાર પછી તમારે બરાબર પછી જે કાંઈ હોય એને લખી દેવાનું એની એ જ સ્થિતિમાં. પછી 2x છે અહીંયા, તો એની સિવાય કંઈ અહીંયા હોય ડાબી બાજુએ તો એને જમણી બાજુ લઈ જવાનું. આ ત્રીજું કામ, નિશાની બદલીને. હવે ચોથું કામ શું? તો એક્સની આગળ કોઈ અંક હોય, જો અહીંયા છે કે નહીં, એ અંકને આ જે કંઈ લખ્યું હોય એના છેદમાં મૂકી દેવાના. અન્ડરસ્ટેન્ડ? મૂકી દેવાના. અન્ડરસ્ટેન્ડ? ઓકે, તો આ સમજાઈ ગયું. પહેલા અહીંયા 2 છે ત્યારે જ આવું કરવાનું. 3 હોય તો 3 લખવાના, 4 હોય તો 4 લખવાના, 5 હોય તો 5 લખવાના, જે હોય તે લખવાનું. પણ અહીંયા અત્યારે હાલ પૂરતું એ કશું નથી. તો હવે શું કરવાનું? તો હવે તમે આ કોષ્ટકમાં જુઓ, એ કોષ્ટક ખરેખર પછી બનાવવાનું છે, પણ પહેલાં એટલા માટે તમને સમજાવું છું કે આ અંકો મોટા છે મિત્રો. આ મોટો અંક છે ને, એટલે આપણે 0 લઈએ ને તો કેવું થાય કે અહીંયા 0 થઈ જાય, હે, એટલે 1300માંથી 0 જાય તો 1300 વધે, પછી એ આલેખમાં દર્શાવવાની થોડી તકલીફો પડે. પોસિબલ તો બધું છે, પણ લઈ શકો ખરા તમે. હવે પછી તમે 1 લેશો એટલે 3 એકા કેટલા થાય? 3 થાય ને. હવે અહીંયા 1300માંથી 3 જાય તો વળી પછી લોચો ને 1297 ને એવું લખવાનું બાદ એ પાછું દર્શાવવામાં તકલીફ કે નહીં. તો જ્યારે આવા મોટા અંકો હોય ત્યારે તમે 100, 200, 300, 400 એવું લ્યો. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ આપણું કેવું આવશે મિત્રો? તો વાય બરાબર 100 લેતા, 100થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે 100 × 3, અહીંયા 100 મૂકી દેવાનું એટલે 300 થયા. તો 1300માંથી 300 જાય તો તમારે કેટલા વધે તો ખબર પડે ને. હવે તો 1000 ક્યાં લખવાના? એક્સના સ્થાન પર. વાય બરાબર 100 લખવાના. તો બીજી ગણતરી પણ એવી જ છે, 200 લઈ લેવાના. તો હવે તો ભાઈ તમને ખબર પડવી જોઈએ, પેલ પ્રથમ વિડીયો, આ બીજો વિડીયો, ધોરણ 9માં આવું બધું સમજ્યા હોય, હે,
તો એ બધી જે હતી ને મિત્રો, આ બધી ગણતરી એ બધી અહીંયા લખવાની કેવી રીતે? હવે મેં તો ગણતરી અહીંયા બે જ કરેલી છે, તો આ બધું કેવી રીતે આવી ગયું? જુઓ, આ 1000 લેખા એ તો અહીંથી જોઈને લખેલા, 100 અહીંથી જોઈને લખેલા છે, આ અહીંથી જોઈને લખેલા છે, આ અહીંથી જોઈને લખેલા, તો આ ક્યાંથી આવી ગયા? તો એનું રીઝન કહી દઉં. અહીંયા 1000 છે અને અહીંયા કેટલા છે? 700 છે. એટલે કેટલો ઘટાડો થયો અથવા વધારો? તો 300નો ઘટાડો. તો 300 ઘટાડતા જાઓ, સમજાય છે ને? તો આ બે અંકો આવી ગયા. હવે અહીંયા કેટલો વધારો ઘટાડો છે? તો એ પ્રમાણે ડિઝાઇન, પેટર્ન, પેટર્ન બનાવતા આવડવી જોઈએ. ઓકે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય ત્રિદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે અધર્મનો વ્યાપ વધી જાય છે, ધર્મ ઉપર અધર્મ હાવી થઈ જાય છે, ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારો જન્મ થાય છે. એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. એટલે કે કોઈ પણ અવતાર ભગવાન પોતે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરી અને એ અધર્મનો નાશ કરે છે. તો મિત્રો, આપણે પણ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવો હોય ને, તો આપણે જ્ઞાનરૂપી પ્રકાશની જરૂર પડે છે. અને એ જ્ઞાનરૂપી પ્રકાશ સૂર્યમાંથી નહીં, પણ આવા વિડીયો કે પુસ્તકો કે સારું વાંચન કરવાથી આવે છે. મોબાઈલનો સદુપયોગ, જેટલા વિડીયો જુઓ છો ને એ મોબાઈલનો સદુપયોગ કરો છો, સમયનો ઉપયોગ કરો છો. અને જેટલા જેટલા વિડીયો નથી જોતા પણ મોબાઈલને અડે છે, પણ શેના માટે? અન્ય પ્રવૃત્તિ માટે. તો એ દુરુપયોગ કરે છે, એટલે એ નહીં કરતા મિત્રો. તો આ બે સમીકરણ ઉપરથી આપણને બે કોષ્ટક મળી ગયા છે. આ બે કોષ્ટક આપણે અહીંયા સાઈડમાં લખી દેવાના છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો, મારી તો આ એક સ્ક્રીન છે ને, આટલો એ એક સ્ક્રીનની મર્યાદા હોય છે, ખ્યાલ આવે છે તમને? એ મર્યાદા મારે એવી છે કે મારા માટે બહુ અઘરું છે, એટલે મેં અહીંયા દર્શાવેલું છે. આલેખ ઉપર જુઓ, કોષ્ટક ઘૂસી ગયું છે બે, કારણ કે મારે આલેખ છે ને એને થોડો મોટો રજૂ કરવો હતો. આ હવે સ્ક્રીન તો આટલો જ હોય, તો આ પાછું બહુ નાનું ના કરી શકાય. હા, એક પોસિબલ છે, થોડું નાનું કર્યું હોત તો ચાલત. એટલે તમારે આને આલેખમાં દર્શાવવાનું નથી, આને, આ બંનેને. એને તમારી પાસે જગ્યા હોય, પુષ્કળ પેજ હોય ને, તમે પત્તું આમ તેમ ફેરવી શકો. હું છે ને આ સ્લાઇડ આમ તેમ ન કરી શકું, કારણ કે બહુ સમય લાગે અને આ તમારી નજર સામે રાખવું પડે મારે. ઓકે. એટલે પહેલું કામ તમારે એક્સ અક્ષ દોરી દેવાનું. શું દોરી દેવાનું? એક્સ અક્ષ. ઓકે, ચાલો. આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ, જે મેં તમને. હા, તો મિત્રો, આપણે હવે જે આ સ્લાઇડ છે એને સમજવાની છે. અહીંયા એક કામ આપણે કરીશું, થોડા સમયના અભાવે ઝડપ ઝડપથી આ સ્લાઇડ બનાવેલી છે, તો આ માઇનસ મને ખ્યાલ હતો, મેં કીધું આવી રીતે ફટકતો કરી દઈશું. અહીંયા માઇનસ આવશે, બરાબર છે? અહીંયા બધે શું આવશે? માઇનસ આવશે. એની કંઈ જરૂર નથી, પણ આ તો સમજાવવા માટે તમને. આ કદાચ ના લખ્યું હોત તો પણ ચાલત. તો સૌ પ્રથમ જે આપણે પાછળ એક સ્લાઇડની અંદર જોયું, બરાબર છે, એની અંદરથી આ બે કોષ્ટક બનાવેલા બંને સમીકરણ પરથી. તો એક સમીકરણ જે આ પ્રથમ છે એના ઉપરથી જે આ કોષ્ટક બનેલું છે, એ કોષ્ટકને આપણે અહીંયા દર્શાવવાનું છે. એટલે કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તો આ એક્સ અક્ષ ઉપર તમારે શું કરવાનું છે? આ 1300, હવે તમને એમ થશે કે 1300 તો ક્યાં છે સર, આમાં ક્યાંય છે જ નહીં.
બીજું એ પણ તમને જણાવી દઉં કે અહીંયા તમે અંકો તમારી રીતે 100, 200, 300, 400 એવી રીતે લઈ શકો. મારે તો થોડી મર્યાદાને લીધે આ એક સ્ક્રીન ઉપર તમને બધું સમજાવવાનું હોય એટલે મેં આ રીતે લીધેલું છે. એટલે ખાસ યાદ રાખજો, ધ્યાન રાખજો પ્લીઝ. ઓકે, તો હવે શું કરવાનું છે તમારે? અહીંયા 200, 400, 600 એ રીતે તમને અનુકૂળ હોય માપ એ રીતે લખી દેવાના. કેવી રીતે સમાય છે એ પ્રમાણે તમારે લખવાનું છે. તો આ 1300 છે એ અહીંયા છે, જુઓ અહીંયા. હવે આ 1200નું સ્થાન છે, આ 1400નું, તો આ 1300નું હોય કે નહીં? પણ આ 0 છે એ વાય અક્ષ ઉપર છે અહીંયા, પણ દર્શાવવાનું ક્યાં છે તમારે? અહીંયા જો, અહીંયા યાદ રહે છે ને? જો, સૌભાગ્યવતી ભવ, આયુષ્માન ભવ પુત્ર, આયુષ્માન ભવ. એ દુર્યોધન નહીં સમજ રહા હૈ, મેં નહીં સમજુંગા, ક્યુંકિ મેં પાંડવો કો એક સોય કી નોક બરાબર ભી જમીન કા ટુકડા ભી નહીં દૂંગા. પુત્ર સમજો તુમ, મેં તુમ્હારા પિતામાં બોલ રહા હું, તુમ સમજ લ્યા કરો. નહીં સમજના મુજે, મામાશ્રી ઇસકો સમજા દીજીએ. અરે ભાંજી, ભાંજી તુમ ઇતના ગુસ્સા મત ક્યા કરો. આવું બધું કેવું બધું મહાભારત ઘૂસી ગયું છે ને મગજમાં, વાત કરોમાં હે ઘેરે બેઠા બેઠા. પણ મિત્રો, એમાં બહુ જાણવાનું મળે છે. જોતા રહેજો, સમજતા રહેજો. ખરેખર જીવન કેવી રીતે જીવાય, કેવી રીતે આ બધા જે રાજકારણના પાઠો હોય એ બધું ખરેખર એમાં શીખવા જેવું છે. હો તો મિત્રો, આ એક દર્શાવી દીધું. હવે આપણે આ બંનેને અહીંયા દર્શાવવું છે. તો જુઓ, 1100 ક્યાં છે? અહીંયા આવે ને. આ 100 ક્યાં છે? તો આ 0 અને 200ની વચ્ચેના સ્થાન પર. ત્યાર પછી 900, 200 દર્શાવી દીધા. પછી આ નથી દર્શાવતો હું. ઓકે, સીધી રેખા દોરી દીધી. હવે તમને એમ થાય કે સર, બે મીંડામાંથી પણ એક જ રેખા પસાર થાય ને? આ ત્રણેય બિંદુ અથવા મીંડા ટપકામાંથી પણ એક રેખા પસાર થાય, તો ત્રણ શા માટે તમે કર્યા? ભાઈ, ત્રણ દોરવાથી રેખા તમારી પરફેક્ટ કમ્પ્લીટ કોઈ પણ ભૂલ વગરની દોરાશે. ત્રણ બિંદુ દોરશો ને તો એવી રીતે મિત્રો આ કોષ્ટકને આપણે અહીંયા દર્શાવવું છે. તો જુઓ, હવે થોડુંક આમાં તમે, હું કહું ને, થોડુંક હું બધું એક સાથે કામ કરી દઉં છું, બરાબર? જો આ પણ દર્શાવી દીધું, પછી મને એમ થયું કે ભાઈ એ બધું શું બાકી રાખવું હે. તમને વળી મનમાં નવા નવા પ્રશ્નો ઉત્પન્ન થાય એના કરતાં, બરાબર છે? હવે જુઓ, એક સાથે આ એટલા માટે સમજાવું છું કે આ જે રેખા દોરીને, આ પર્પલ કલરની, આ હે સૌભાગ્યવતી ભવ લગ્ન કરેલી છે, આ શાદીસુદા છે, એ રેખા છે ને એનું સમીકરણ આ છે. જો આ જે બનાવ્યું ને આપણે આ કોષ્ટક, આ જેના ઉપરથી આ એ રેખા દર્શાવે છે. આ એક્સ પ્લસ 2y બરાબર 1300. હું તમને વાત કરીશ છેલ્લે, કોઈને કહેતા નહીં હો. હવે આ જે છે સમીકરણ છે ને, એનું કોષ્ટક આ છે અને એની રેખા આ છે. આ કેવો કલર કહેવાય તમારે? કથ્થાઈ. ઓકે, મને ખબર નહોતી, તમે બોલ્યા એટલે ખબર પડી. હા, તો હવે આ જે બિંદુઓ છે મિત્રો બ્લુ કલરના તમને દેખાતા હશે, તો એ બિંદુ 1100, આ 1000 અને અહીંયા 100, એટલે આ બિંદુ મતલબ કે વાદળી કલર. ત્યાર પછી આ 700 અને 200, આ 700, કારણ કે 600 અને 800ની વચ્ચે અહીંયા 700 હોય અને આ 200 છે. ત્યાર પછી 400 અને 300 છે, આ 400 છે અને અહીંયા 300 આવે કે નહીં? હા, ઘણાને એમ થાય કે આમાં લખેલા છે ને સર બતાવે છે, કંઈ ખબર નથી પડતી. મગજ ચલાવો ભાઈ, આ 200 અને આ 400 તેની વચ્ચે અહીંયા બરાબર સેન્ટરમાં 300 આવે. આ બધી પાયાની માહિતી છે મિત્રો. છઠ્ઠું આઠમું ભણ્યા હોય, આઠમું નવમું આ બધામાં આલેખ આવ્યા હોય, એ બધી માહિતી ભેગી કરો ને એટલે 10મું બની જાય. થોડું પ્લસ થાય, થોડું એડ થાય, તો હવે આ ત્રણેય બિંદુમાંથી રેખા પસાર થઈ. તો મિત્રો, આ જગ્યાએ તમે જુઓ ધ્યાનથી, મોબાઈલ જરાક પાસે લઈ જાઓ તમારી, અને પ્રોજેક્ટરમાં જોતા હોય તો ક્યાં સવાલ જ છે, મોટું દેખાતું હોય. તો એ બંને જગ્યાએ છેદે છે ને,
બસ એ જ આનો ઉકેલ છે. પણ શક્ય નથી, કારણ કે પ્રશ્ન શું કીધો હતો ખબર છે તમને? પેનની કિંમત એક્સ, અરે સોરી પેન હતી કે ના, બેટ, બેટની કિંમત એક્સ અને બોલની કિંમત વાય હતું ને એવું. હવે તમે વિચારો બહુ શાંતિથી કે અહીંયા તમે જો આ 1300 રૂપિયા અહીંયા મૂકો, અહીંયા એટલે બેટના 1300 તો બોલ મફતમાં, એવું છે. એવું વળી ગજબ કહેવાય કે નહીં? અને 1100 રૂપિયા બેટના દો તો 100 રૂપિયા બોલ. ટૂંકમાં 1300 રૂપિયાનું તમારે એક છોકરાને 1300 રૂપિયા લઈને મોકલો ને તો એ છોકરો આ પ્રમાણે 5-4 બેટ લાવ્યો બોલ ને બધું ખ્યાલ આવ્યો તમને? મફતમાં બોલો, 1300 વાળું બેટ લો ને તો ફ્રીમાં આવે, આ એવી વાત છે. થોડુંક અંદર ઊંડાઈથી સમજવું પડે. અને અહીંયા વિચારો તો બીજા છોકરાને 1300 રૂપિયા એને આપ્યા તો એ એને શું કર્યું ખબર છે? આ કદાચ મેં તમને મિત્રો આનું આ બોલતો હતું તો એ નહીં સમજતા આનું આ સમીકરણ છે. ઓકે, તો આનું સમીકરણ આ છે, આ મતલબ આ કોષ્ટક છે એનું સમીકરણ આ છે. તો હવે આમાં તમે વિચારો કે 1000 રૂપિયાનું બેટ લીધું એણે અને 3×y એટલે 100 રૂપિયા, 100 × 300 એટલે આ એમ કહેવાય કે આમ તો બોલની કિંમત 100 રૂપિયા થાય પણ 3 બોલ લઈ લીધા એણે, સમજા તમે? અહીંયા શું કર્યું ખબર? એણે અહીંયા 1 બેટ અને 2 બોલ લઈ લીધા, ખબર પડી ને? એટલે 2×, તમે 0 કરો તો એ કાંઈ ફરક પડે નહીં, કારણ કે 0 વાળું હોય તો 100 વાળા બોલ લીધા હોય તો 200 વત્તા 1100 એટલે ટૂંકમાં 1300 રૂપિયા મેં વહીવટ કરીને આવ્યા. જુદા જુદા પ્રકારના આવા ખ્યાલ આવ્યો ને તમને? તો આ આપણો ઉકેલ છે, આ દેખાય છે ટપકું. એટલે આપણો ઉકેલ શું થાય ખબર છે? એક્સ બરાબર 1300 અને વાય બરાબર 0. ખરેખર મફતમાં બોલ લઈ આવ્યા એવું, એવી રીતે તમે જો સમજો તો આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકો. એટલે આ ભૌમિતિક રીત કહેવાય. કેવી કહેવાય? ભૌમિતિક. બીજું આલેખની રીત કહેવાય આને. આ જે બેટ અને બોલની વાત કરેલી ને એને આ રીતે દર્શાવ્યું ભૌમિતિક રીતે અથવા તો આલેખની રીતે. સમજાઈ ગયું હશે મિત્રો? એવી આશા સાથે હું અહીંયા આ પ્રશ્નનો જવાબ આલેખ પૂર્ણ કરું છું. અને સાથે એ પણ કહી દઉં છું કે આવા દાખલા તમારે જાતે શોધીને તમારે લખવાના, જેથી કરીને તમને થોડી સમજ પડે. ક્યાંય તમને તકલીફ પડતી હોય તો મને એવું લાગે તો 99247822 ઉપર વોટ્સઅપ કરી દેવાનો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું અચૂક કહેજો. તો તમામ મિત્રોનો ફરી વખત હૃદયથી આભાર. અને ઘરની બહાર નહીં નીકળતા, માત્ર વિડીયો જ જોજો, માત્ર ભણવાનું જ કામ કરજો, થોડી વાર રમજો પણ ભણજો જરૂર. આભાર આભાર આભાર.